આજે આપનો દાખલા નંબર 3 છે 6 છે ગઈકાલે આપણે 4 5 પટાવી કરેલા હતા બરાબર અને દાખલા નંબર 7 છે બરાબર આના પછી આપણે 8 9 અને 10 કરીશું ઓકે તો સૌપ્રથમ પહેલો દાખલા નંબર 3 એટલે આજનો પહેલો દાખલો કે શા માટે ફૂટબોલની રમતમાં શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા માટે સિક્કાને જ ઉછાળવામાં આવે એ વાત સાચી તમે કોઈ પણ મેચની અંદર જોયું છે ને કે સૌપ્રથમ પહેલા ટોસ કરવામાં આવે છે તો એ ટોસ કરવા માટે સિક્કો જ કેમ યુઝ કરે અને આજ દિન સુધી એનો કોઈ વિકલ્પ નથી આવ્યો કે કંઈ બીજું આપણે ઉછાળીને જોઈએ આ સિક્કો જ કેમ ઉછાળવામાં આવે છે તો એનો તમને કારણ તમને ખબર છે કે સિક્કા સમતોલ સિક્કાને ઉછાળવામાં બે પ્રયોગ થાય છે અહીંયા હું લખું છું સમતોલ સિક્કાને ઉછાળવામાં એને જ્યારે ઉછાળવામાં આવે ને ઉછાળવામાં આવે ત્યારે બે જ પરિણામ હોય છે કયા બે પરિણામ કાટો અથવા છાપ અને છાપ બરાબર છે અને આ કઈ ઘટના છે સમસંભવી ઘટના છે આ સમસંભવી ઘટના છે એટલે કે પહેલાથી તમે એની આગાહી કરી શકાતી સમસંભવી ઘટના છે બરાબર છે એટલે પહેલાથી તમે એની આગાહી નહીં કરી શકો કે કાટો જ આવશે અથવા છાપ જ આવશે એવું શક્ય નથી કોઈને નથી ખબર પડી નામ તેથી તો સિક્કાને લેવામાં આવે છે કે આ સમસંભવી ઘટના જે આપણે ગઈકાલે કરેલી તે બહુ અગત્યની ઘટના છે બરાબર અને આજે પણ તે સંભાવનામાં એનો એટલો જ ઉપયોગ છે ચલો એવી રીતે પ્રશ્ન નંબર 6 કરીએ કે એક થેલીમાં લીંબુ સ્વાદની મીઠાઈઓ છે જો બરોબર સાંભળજો કે એક થેલીમાં લીંબુ સ્વાદની જ મીઠાઈઓ છે એટલે ચોકલેટ છે લીંબુ સ્વાદની જ છે તો માલિની થેલીમાં જોયા વગર મીઠાઈ બહાર કાઢે હવે લીંબુ સ્વાદની મીઠાઈ હોય થેલીમાં અને જોયા વગર બહાર નીકાળે તો એના અંદર મીઠાઈ કેવી આવશે લીંબુ સ્વાદની જ આવશે પરંતુ અહીંયા બે સંભાવના તમને શોધવાની કીધી છે પહેલી કે નારંગી સ્વાદની હોય તો લીંબુ સ્વાદની છે તો નારંગી સ્વાદની કઈ રીતે નીકળશે અને બીજી લીંબુ સ્વાદની છે બરાબર છે ચલો તો પહેલી જે ઘટના છે એનું આપણે પહેલા સંભાવના શોધીએ કે તમે માલિની જોયા વગર જે લીંબુ સ્વાદની મીઠાઈ ઉચકે છે તો તેની સંભાવના કેટલી તો તેની સંભાવનાને આપણે એ કહીશું બરાબર અને તેની સંભાવના 0 કારણ કે નારંગી સ્વાદની તો અંદર મીઠાઈ જ નથી તેથી એની આ કેવી ઘટના છે તે બાજુમાં તમે લખી શકો કે આ અશક્ય ઘટના છે તમને મેં આગળ કીધેલું ને કે જે બી અશક્ય ઘટના હશે તેનો જવાબ હંમેશા શું આવશે 0 આવશે રાઈટ તેવી જ રીતે અહીંયા કહી છે કે લીંબુ સ્વાદની હોય છે ને તો લીંબુ સ્વાદની હોય પહેલા ઉપર લખી શકો છો લીંબુ સ્વાદની હોય બરાબર ને તેની સંભાવના તો એ શક્ય છે કારણ કે લીંબુ સ્વાદની હોઈ શકે છે તેથી આનો જે જવાબ છે બી તેને તમે 1 કહી શકો કારણ કે એ શક્ય ઘટના છે કૌંસમાં તમે બતાવી શકો એટલે આમાં ફક્ત ખાલી આટલું જ છે 1 માર્કનું જ પૂછાય છે કેમ કે 2 માર્કનો જે દાખલો છે તેમાં જ આવે છે કે આ અશક્ય ઘટના છે ને ફક્ત અહીંયા શું લખવાનું છે શક્ય ઘટના એવી જ રીતે આ દાખલો છે જો આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તમને મેં ગઈકાલે સમજાવેલું કે જ્યારે સમાન ન કે એટલે કે ન શબ્દ આવે તો પછી તેને કોના વડે દર્શાવવામાં આવે છે એ 12 વડે દર્શાવવામાં આવે છે છે ને ગઈકાલે જ આપણે આ દાખલો કરેલો ને કે જ્યારે પણ ના કે તારે માથા પર શું મૂકી દેવાનું 12 મૂકી દેવાનું બરાબર તમે ઘટનાનું તો કોઈ બી નામ આપી શકો તો હવે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના તો અહીંયા લખવાનું ધારો કે 2 વિદ્યાર્થીઓ નો જન્મ દિવસ બરાબર છે સમાન હોય તેની સંભાવના તેને આપણે P(a) કહીશું બરાબર છે તો હવે P(a) લાવવા માટે તમને એનું સૂત્ર સમજાવેલું 1 ઓછા આપણે ઉલટું સૂત્ર મૂકેલું અહીંયા એ 12 લખેલું અને 1-PA લખેલું કારણ કે બંનેની ઘટનાનો સરવાળો હંમેશા 1 હોય છે એટલે તમે હવે આને આમાંથી શું કરી લેશો બાદ કરશો બરાબર હવે કોઈને આ બાદ કરતા નહીં આવડે તો હું અહીંયા બતાવું છું 3 મીંડા મૂકી દેવાના પોઈન્ટ પછી અને 0 લખીને નીચે 9, 9 અને 2 બરાબર છે હવે બાદ કરશો તો અહીંયા 1 છે એટલે અહીંયા 0 થઈ જશે આ 10 છે એટલે 9 આ 10 છે એટલે 9 અને અહીંયા 10 10 માંથી 2 જશે એટલે 8 9 ને 9 કેટલા થઈ ગયા
जीरो नौ ने नौ पाचा कितना थई गया जीरो अने छेलो तो जीरो हतो एटले आ तमारो जवाब छे 0.008 बराबर छे। तो आ दाखलो अहींया पूरो थाय छे। ओके हवे आ दाखला नंबर आपनो नौ छे अने दाखला नंबर आठ छे। तो पहला आठ जोई लियो पछी नौ जोईए। ओके तो एक थैलीमां त्रण लाल अने पांच काला डाळा छे एटले कुल डाळा केटला छे ते तमने पहला नक्की करी लेवू छे बराबर। तो त्रण लाल डाळा छे अने पांच केवा छे काला डाळा छे बराबर छे। तो कुल डाळा केटला थया कुल केटला डाळा थया आठ डाळा एटले तमने कुल सम नीचे परिणाममां केटला लेवाना छे आठ। ओके तो नीचे पसंद करेलो एक डाळो तमने एक डाळो थैलीमांथी पसंद करवानो छे अने ते डाळो लाल ज होवो जोईए। तो जे पहेली घटना छे तो लखवानुं छे कि धारो के पसंद करेल डाळो लाल रंगनो होय ते घटना ने શું કહીશું પી ઓફ ઈ કહીશું બરાબર। માટે પી ઓફ ઈ બરાબર કેટલું થશે લાલ રંગના કેટલા ડાળા છે જો તો અંદર એના સાનુકૂળ પરિણામ 3 અને કુલ પરિણામ કેટલા 8 એટલે જવાબ કેટલો આવશે એનો 3 ના છેદમાં 8 બરાબર છે। તો આ પહેલી સંભાવના આવી ગઈ। હવે બીજી સંભાવના લાવી છે તો એના માટે પાછું લખવું પડશે ધારો કે બરાબર છે પસંદ કરેલ ડાળો લાલ રંગનો ન હોય પછી તે ઘટનાને શું કહીશું તમને આગળ શીખાવેલું ને કે તે ઘટનાને આપણે પી ઈ બાર કહીશું જે ના પાડશે ત્યારે તમે હંમેશા જ્યારે બી ન આવશે ત્યારે ઈ બાર કહીશું બરાબર। તો એનું સૂત્ર તમને ખબર જ છે આ રીતે એનું સૂત્ર થશે બરાબર છે। તો એક ઓછા ત્રણના છેદમાં આઠ કરવાના છે બરાબર છે। તો અહીંયા કંઈ નથી તો એક નીચે લઈશું તો એનો લસા કેટલો નીકળશે પોતે આઠ જ નીકળશે। તો જ્યાં એક છે ત્યાં આઠ આપી દઈશું ને જ્યાં આઠ છે ત્યાં એટલે કે આ આને આપી દેવાનો ગુણાકારમાં ને આ એક આને આપી દેવાનો। તો આઠ એકા આઠ અને ત્રણ એકા ત્રણ એટલે એનો જવાબ કેટલો આવી જશે 5/8 બરોબર છે। ચલો એવી રીતે આ દાખલો સેમ છે એને પણ હું એવી રીતે જ સ્ટાઇલમાં લખેલો છે કે તમને બહુ ઈઝી થઈ જાય। એક પેટીમાં પાંચ લાલ લખોટી છે આઠ સફેદ છે અને ચાર લીલી લખોટી છે તો કુલ કેટલી પહેલા તમને એનો સરવાળો કરી લેવાનો। તો 8 ને 4 12 ને 5 કેટલા થશે કુલ કેટલી છે 17 લખોટી છે બરાબર છે। તો હવે ફરીથી એ પેટીમાંથી એક લખોટી પસંદ કરવાની છે તો લાલ રંગની જ હોય તેની સંભાવના શોધો પહેલો સવાલ આ છે। તો લાલ રંગની હોય તો તે ઘટનાને આપણે પહેલા શું નામ આપી દે કોઈ નામ આપી દે પી ઓફ એ બરાબર। તો લાલ રંગની કેટલી લખોટી છે 5 અને કુલ કેટલી છે 17 એટલે આ એનો જવાબ થઈ ગયો છે સાનુકૂળ પરિણામ 5 અને કુલ પરિણામ। ચલો એવી રીતે સફેદ રંગની હોય તો પછી તે ઘટનાને આપણે બી નામ આપી દઈએ બરાબર છે। તો સફેદ રંગની કેટલી લખોટી છે 8 અને કુલ કેટલી છે 17 એટલે આ પણ આપનો પટી ગયો બરાબર। હવે એમ કહે છે લીલી ન હોય તો તે માટે તમને ન હોય તે માટે તમને પહેલા લીલી હોય તેની સંભાવના શોધવી પડશે। તો અહીંયા હું લખું છું ધારો કે લીલી લખોટી હોય પહેલા તમને લખવું પડશે લીલી લખોટી હોય તેની સંભાવના પહેલા તો આપણે એની સંભાવના શોધવી પડશે ને તો એને આપણે પી ઓફ સી કહીશું બરાબર। તો લીલી લખોટી કેટલી છે 4 તો 4ના છેદમાં કેટલા 17 જો આ લીલી લખોટી ન હોય હવે ન હોય તેની સંભાવના શોધવાનું તો પાછું ફરીથી એક લાઈન લખવી પડશે ધારો કે લીલી લખોટી ન હોય તો પછી તે ઘટનાને તમને ખબર છે આપણે શું કહીશું સી બાર કહીશું બરાબર છે। અને એના માટે આપણે સૂત્ર લખીશું 1 - P(c) બરાબર। તો 1 - 4/17 કરીશું તો બાજુમાં જેમ કરેલું તે રીતે જ એના લસા કેટલા નીકળશે 17 જ્યાં 1 છે ત્યાં કોણ આપી દે 17 ને જ્યાં 17 છે ત્યાં 1 તો 17 - 4 કરશો તો કેટલા આવી જશે 13/17 આ તમારો જવાબ છે બરાબર છે। એટલે સેમ બાજુમાં જે કરેલું હતું તે જ તમને જ્યારે પણ ન કહેશે ત્યારે પહેલાં તમને એને શોધવું પડશે પછી જ તમે એનો આ સૂત્ર મૂકીને તમને એનો જવાબ લાવવાનો છે। ઓકે ચાલ આ આપના છેલ્લા દાખલા છે દાખલા નંબર 10 અને દાખલા નંબર 11। હવે એક ગલ્લામાં એક નાની છોકરી પેલા સિક્કા જમા કરે છે તમે જાણો છો આપણે પણ બચપનમાં એવી આદત હતી કે એક પીગી બેંક જેવું રાખતા હતા જેની અંદર આપણે સિક્કા નાખતા હતા બરાબર। તો આ ગલ્લાને જ્યારે ઊંધો કરીએ છીએ ત્યારે જ એક સિક્કો બહાર આવે છે
તો તે સિક્કો બહાર પડે છે તે કયો હોઈ શકે? તો 50 પૈસાના કેટલા સિક્કા છે? 100. 1 રૂપિયાના કેટલા સિક્કા છે? 50. 2 રૂપિયાના કેટલા છે? 20. 5 રૂપિયાના કેટલા છે? 10. તો આ બધાનું પહેલા શું કરી લેવાનું છે? તમને સરવાળો કરી લેવાનો, બરાબર. તો 100 વત્તા 50 કેટલા થશે? 150. અને 170 અને કુલ કેટલા થશે? 180 સિક્કા થશે, બરાબર છે. કુલ 180 સિક્કા તમે કહી શકો છો, રાઈટ. ચાલો તો હવે આપણે આગળ કરીએ. સૌ પ્રથમ 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના શોધો. એટલે પેલો બહાર પડેલો સિક્કો જે છે ને તે 50 પૈસાનો હોય તો તે ઘટનાને પી ઓફ એ નામ આપી દઈશું, બરાબર. 50 પૈસાના કેટલા સિક્કા છે? 100. એટલે સાનુકૂળ પરિણામ 100 ને કુલ પરિણામ કેટલા? 180. 10 ઉડે છે તો ઉડાવી શકો છો, એટલે 10ના છેદમાં કેટલા આવ્યા? 18. હવે આ પણ 2ના ઘડિયામાં આગળ ઉડે છે તો આપણે એને ઉડાવી દઈશું. 2 5 10 અને 2 9 18 આગળ નહીં થશે, એટલે આ જવાબ બરાબર છે. કેટલો જવાબ? 5 ના છેદમાં 9. પાછળ આ જ જવાબ છે. હવે રૂપિયા 5નો સિક્કો ન હોય, જો પાછો શબ્દ શું આવ્યો? ન હોય. આજે બધા જ દાખલા આપણે આ રીતના જ કર્યા છે. ન હોય કે તો પહેલા શું કરવાનું? ધારો કે રૂપિયા 5નો સિક્કો હોય તેની સંભાવના શોધવાની. હોય તેની સંભાવના, તો તેની સંભાવનાને આપણે શું નામ આપી દઈશું? પી ઓફ બી નામ આપી દઈશું. તો 5નો સિક્કો હોય તો 5ના કેટલા સિક્કા છે? 10. અને કુલ કેટલા? 180. તો 0 0 ઉડાવી દેશો તો 1ના છેદમાં કેટલા આવી ગયા? 18 આવી ગયા. તો હવે ન હોય તેની સંભાવના શોધવાની છે ને, તો તમે એને પી બી બાર પણ કહી શકો છો, બરાબર. તો હવે એનું સૂત્ર તમને ખબર જ છે, તમને ખ્યાલ જ છે કે 1 ઓછા થશે. અને એવી રીતે 1 ઓછા 1ના છેદમાં 18 કરશો તો પાછા લસા કેટલા નીકળશે? 18. એટલે અહીંયા કંઈ નથી તો નીચે શું આપીશું? 1. અને જ્યાં 1 છે ત્યાં શું આપીશું? 18. ને જ્યાં 18 છે ત્યાં 1. તો 18 એકા 18 અને 1 એકા 1, એટલે જવાબ કેટલો આવી ગયો આપનો? 17 ના છેદમાં 18. આ રીતે આપણે બધા દરેક દાખલામાં કરીએ છીએ, રાઈટ. અને છેલ્લો દાખલો બહુ જ સહેલો છે, એટલે આપણે કરી નાખો. બાકી 10 સુધી આજે કરવાના હતા. ગોપી નામની એક છોકરી છે, પોતાનું માછલીઘર છે. એક નાનું ઘરમાં માછલીઘર હોય ને, તો દુકાનમાંથી તે માછલી ખરીદે છે. તો એક મોટી ટાંકીમાંથી દુકાનદાર જે હોય, એક મોટી ટાંકીમાં 5 નર માછલી છે અને 8 માદા માછલી છે, એટલે કુલ કેટલી માછલી થઈ? 13 માછલી થઈ કુલ. ચાલો એવી રીતે એ જ્યારે માટે જ્યારે બહાર કાઢે છે માછલી, તો એ માછલી નર જ હોવી જોઈએ. તો નર માછલી કેટલી છે? અંદર નર માછલી અંદર 5 છે, એટલે સાનુકૂળ પરિણામ 5 અને કુલ પરિણામ કેટલા છે? 13. એટલે એનો જવાબ કેટલો આવશે? 5 ના છેદમાં 13. એટલે આ બહુ સરળ અને સહેલો દાખલો હતો, બરાબર છે. ચાલો, થેન્ક યુ.